સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી અલગ અલગ ઝોનમાં ચાલતી સીલિંગની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે જ વિસ્તારની અંદર પાણીનો ફરાવો થયો હોય ત્યાં આગળ ઝડપથી પાણીનો નિકાલ થાય તેવી કામગીરી કરવામાં આવે અને જે સોસાયટીઓમાં ડ્રેનેજનું કામ ચાલતું હોય તેના ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમજ સીલિંગની કામગીરી દરમિયાન જે વિભાગ ઉપર ઉભા થઈ રહ્યા છે તેમને પણ યોગ્ય કામગીરી માટે સૂચના આપી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગની કામગીરીના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. બીયુસી અને ફાયર એનઓસી વિના જે મિલકતો સીલ કર્યા છે તેની કોઈપણ મિલકતોના ભવિષ્યમાં નામદાર હાઈકોર્ટ અથવા સરકારી કોઈ ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરવાની થાય ત્યારે કોઈપણ શહેરજનોની સાથે કકળાટ નહીં કરવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવા માટે તાકીદ કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગની ફરિયાદ મળી છે કે કેટલાક સીલ પ્રક્રિયામાં ચેડા કરવામાં આવે છે. સીલ કરેલી મિલકતોને ખોલીને પાછળથી બંધ કરવામાં આવ્યા છે તેવી કોઈપણ બાબત ધ્યાનમાં આવશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. મેટ્રોની કામગીરીની સમીક્ષા કરી બેરી કટિંગ અને માટી વગેરેનું મૂલ્યાંકન કરી જરૂરી વ્યવસ્થા માટે ચર્ચા કરવામાં આવી હતી. આગામી અઠવાડિયામાં દરેક ઝોનમાં કોર્પોરેટર સાથે આ બાબતે મિટિંગ યોજાશે. કાળી સફાઈની કામગીરી અનુલક્ષે મંગળવારે વરાછા નિંબાઈ વિસ્તારમાં પદાધિકારીઓની સ્થળે મુલાકાત કામગીરી નિરીક્ષણ કરવા યોજના થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત.